भावनगर शहेरना सुभाषनगर टाउनशीपमां छेल्ला 20 દિવસથી પાણી આવી રહ્યું નથી। મહાનગરપાલિકાના અધિકારી અને નગરસેવક માત્ર વિસ્તારમાં મુલાકાત લઈ જતા રહે છે, પરંતુ આજ દિન સુધી પાણીના પ્રશ્નનો હલ થયો નથી। ત્યારે સ્થાનિક લોકોએ હલ્લાબોલ કરી જો પાણીના પ્રશ્નો હલ નહીં કરે તો મતનો બહિષ્કાર કરશે તેવી ચીમકી આપી હતી, સૂત્રોચ્ચાર કર્યા હતા। પીવાનું પાણી ઘણા લાંબા સમયથી આવી રહ્યું ન હોવાથી લોકો પોતાના ખર્ચે ટાંકો મંગાવીને પાણીની જરૂરિયાત પૂરી કરી રહ્યા છે। મનપા તગડો ટેક્સ ઉઘરાવી રહી છે, પરંતુ વોટર વર્કર્સ વિભાગના અધિકારી નિરાકરણ લાવવાને બદલે જનભાગીદારીનો સુર ગાઈ રહ્યા છે, જ્યારે સ્થાનિક લોકો આક્રોશ સાથે પોતાની માંગ મૂકી રહ્યા છે। ભાવનગર શહેરના વોર્ડ નંબર 13 એટલે કે સુભાષનગર સુવિધા ટાઉનશીપ વિસ્તાર કે જ્યાં 1000થી વધુ લોકો વસવાટ કરે છે, પરંતુ છેલ્લા 20 દિવસથી પાણીનો પ્રશ્ન પેચીદો બન્યો છે। જ્યારે આંગી અધિકારી સાથે વાતચીત કરતા તેમને પ્રશ્નનું નિરાકરણ લાવવાના બદલે લોકોની સંખ્યા વધુ છે કે ઓછી છે તે જણાવવામાં મશગુલ જોવા મળી રહ્યા છે। ભાવનગર મહાનગરપાલિકા જેવો પૂરા ગુજરાત રાજ્યમાં સૌથી વધુ ટેક્સ જનતા પાસે ઉઘરાવી રહી છે, પરંતુ જે પ્રકારે તેમને સુવિધા આપવી જોઈએ તે પ્રકારે લોકોને મળી રહી નથી। જોકે આ અંગે ખુદ નગરસેવક પણ પાણીના પ્રશ્નથી વાકેફ છે, છતાં પણ કોર્પોરેટર કોઈ જટિલ સમસ્યા નથી તેવું જણાવી લોકોની મુશ્કેલીમાં વધારો કરી રહ્યા છે। સ્થાનિક મહિલા અને લોકો દ્વારા મહાનગરપાલિકા સામે સૂત્રોચ્ચાર કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। પાણીનું વિતરણ કરવામાં આવે છે, પરંતુ માત્ર હવા આવી રહી છે, પાણી મળી રહ્યું નથી તેમ જણાવ્યું હતું। ભાવનગર મહાનગરપાલિકાના સત્તાધીશો એવા દાવા કરી રહ્યા છે કે ભાવનગરમાં ટેન્કર રાજ કે પાણીનો પ્રશ્ન કોઈ વિસ્તારમાં છે નહીં, પરંતુ શહેરની મુલાકાત લે તો તેમને હકીકતની પરિસ્થિતિનો ખ્યાલ આવે। શહેરના સુભાષનગર સુવિધા ટાઉનશીપમાં છેલ્લા 20 દિવસ કરતાં પણ વધુ સમયમાં અનેક વિસ્તારમાં લોકો પીવાના પાણીની જટિલ સમસ્યાનો સામનો કરી રહ્યા છે। પોતાના ખર્ચે લોકો ટાંકો મંગાવી રહ્યા છે। કોર્પોરેશન દ્વારા શહેરના દરેક વિસ્તારમાં ઘરે ઘરે પાણીના કનેક્શન આપવામાં આવ્યા છે, પરંતુ અમુક વિસ્તારો એવા છે કે જ્યાં નિયમિત પાણી પુરવઠો મળી રહ્યો નથી અથવા પાણીની જગ્યાએ માત્ર હવા જ આવી રહી છે। ભરૂનાને લોકો હાલ પાણી માટે વલખા મારી રહ્યા છે, જ્યારે આ અંગે સ્થાનિક નગરસેવક એવો દાવો કરી રહ્યા છે કે લોકોના ઘરે પાણી આવી રહ્યું છે, પરંતુ ઓછા પ્રેશરે આવી રહ્યું છે। પાણીના પ્રશ્નનું ક્યારે નિરાકરણ આવશે તે અંગે નગરસેવકને પૂછતા ગોળ ગોળ વાતો કરી તેમણે જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં ચોક્કસથી પીવાના પાણીના પ્રશ્નોનું નિરાકરણ આવશે, પરંતુ ક્યારે આવશે તે નક્કી નથી। સ્થાનિક લોકો એવી પણ ચીમકી ઉચ્ચારી છે કે જો આવનારા દિવસોમાં પીવાનું પાણી મહાનગરપાલિકા દ્વારા પૂરતો વિતરણ કરવામાં નહીં આવે તો મહાનગરપાલિકાનો ઘેરાવ કરી આંદોલન કરશે। કોર્પોરેશન વિસ્તારમાં આવતા સુવિધા ટાઉનશીપને સરસ મજાનું નામ આપી દીધું, પરંતુ એ પ્રકારની સુવિધા મળી રહી નથી। ધોમધખતા તાપમાં લોકો પાણી પ્રશ્ને વારંવાર અધિકારીઓને રજૂઆત કરે છે, પરંતુ નિરાકરણ લાવવાના બદલે આ ખાડા કાન કરે છે। નગરસેવકોને શહેરીજનો પૂરતા મતથી વિજેતા બનાવે છે, જે કોર્પોરેટરે તેમના વિસ્તારની પ્રાથમિક સુવિધા પૂરી પાડવાની હોય એને બદલે માત્ર હૈયાધારણા આપી લોકોને સમજાવી રહ્યા છે, પરંતુ બીજી તરફ સ્થાનિક મહિલાઓએ આ અંગે પોતાનો આક્રોશ સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો। તેને જોવાનું રહ્યું કે શહેર વિસ્તારમાં કોર્પોરેશન પીવાના પાણીના પ્રશ્નોનું નિરાકરણ ક્યારે લાવશે। છેલ્લા 20 દિવસથી હજી ઉનાળો સ્ટાર્ટ જ થયો છે ત્યાં અમારે પાણીની સમસ્યા આવીને ઊભી રહી છે। આગામી ઉનાળો અમારે કઈ રીતે કાઢવો એ અમારા માટે મુસીબત છે। પાણી નહીં તો વોટ નહીં, પાણી નહીં તો વોટ નહીં, આગલા દિવસો અમારે કઈ રીતે કાઢવા એની માટેની સમસ્યા માટે અત્યારે અમે ઊભા રહ્યા છીએ। અમારું નિરાકરણ નહીં આવે તો અમે ત્યાં સરકારી કર્મચારીઓ આગળ જંગી આગળ કામ કરશું। અને કયો વિસ્તાર છે, કેટલા લોકો રહે છે? અહીંયા અમારે લગભગ હજારો લોકો રહે છે અને સુવિધા ટાઉનશીપ છે, મેઇન સુભાષનગરનું સુવિધા ટાઉનશીપ છે। જ્યારે મેઇન વિસ્તારમાં જ પાણી ન આવતું હોય તો ગામડાઓની અને અમારી શું પોઝિશન તમારે સમજવાની? નગરસેવક, આ ફરિયાદ આવી ગયેલી છે, સુભાષનગર વિસ્તારમાં એક સુવિધા ટાઉનશીપ નામની ટાઉનશીપ છે, તેની અંદર એક ગલી છે પ્લોટ નંબર 1-25। હવે એ ગલીના અમારા ફિલ્ડ સ્ટાફ દ્વારા તપાસ કરવામાં આવેલી, ત્યારબાદ પરમ દિવસે મેં જાતે એનો સપ્લાય જોયેલો છે, તો એની અંદર એવું છે કે આસપાસના વિસ્તારમાં જે લોકો છે એની કમ્પેરિઝન એ લોકો કરે છે, અને મેં જોયું એને સાંભળ્યા એટલે પૂરતું આપણે નિયત જથ્થો જે હોય, જે 800 લિટર પાણી દેવાનું હોય પર ફેમિલી, એ પૂરતા પ્રમાણમાં પાણી આવે છે। પણ રોડ સાઈડ કોઈ સારું નેટવર્ક હોય, નવી સોસાયટી હોય કે એ ટાઈપનું નેટવર્ક હોય, કારણ કે સુવિધા છે એ ઓછામાં ઓછા 30 વર્ષ પહેલાંનું નેટવર્ક છે,
એ લોકોએ ડેવલપ કરેલું, એટલે લાઇનમાં કોઈ પ્રોબ્લેમ હોવાના કારણે અને સોસાયટીને આપણે જાણી કરી કે ભાઈ જનભાગીદારી યોજના છે એમાં તમારે અપગ્રેડેશન કરવું હોય તો વેલકમ, અને કોઈ પણ એમાં અમે સહકાર આપશું. સરકાર 90% પૈસા આપતી હોય છે, એના કારણે એને પાણી સહેજ ઓછું મળે છે. ફરિયાદ એની સાચી છે કે એ વાત સાચી છે, છતાં પણ ભવિષ્યની અંદર એમાં જે કાંઈ સરકારની કોઈ ગ્રાન્ટ હોય કે આ હોય તો એનું જે કાંઈ નેટવર્ક અપગ્રેડેશન કરવાનું થાય એવી રીતે કરશું અને લોકોને સમાનપણે પાણી મળી રહે એ શેરીને એવા પૂરતા પ્રયત્નો કરશું. અમે પાણીના વિકલ્પો માટે ભાઈ સાહેબને બોલાવ્યા છે, તેઓ મીડિયાવાળા આવ્યા છે અમારી મદદ કરવા માટે. અને આની પહેલાં અમે મ્યુનિસિપાલિટીના જે કાંઈ ઓફિસરો હોય તે ઓફિસરો પ્લસ જે કાંઈ એની લાગતા વળગતા કાર્યકરોને અમે પ્લસ કોર્પોરેટરશ્રીઓને પણ જાણ કરવામાં આવી છે. આપના વિસ્તારની અંદર સુભાષનગર ટાઉનશીપની અંદર 20 દિવસથી પાણી નથી આવતું, મહિલાઓએ અનેક વખત ફરિયાદ કરી છે, શું કારણ છે? આપની વાત સાથે હું અડધો સહમત છું, કારણ કે પાણી નથી આવતું એવો વિષય નથી. પાણીનો ફોર્સ ઓછો હોવાની સમસ્યા અમારા ધ્યાનમાં પણ આવી છે. અમે અને અધિકારી સતત એની એ પ્રકરણની પાછળ છીએ. રોજના લગભગ 5-10 જે ફરિયાદો હોય છે એના વિડીયો પણ અમે મંગાવીએ છીએ. મૂળ વિષય એ છે કે ભાઈ જે તે સમયગાળા દરમિયાન સુવિધા ટાઉનશીપ રૂવા ગ્રામ પંચાયતમાં આવતી લગભગ 40 વર્ષ પહેલાંની અંદરનું ઇન્ટરનલ નેટવર્ક છે. બહારનું સંપૂર્ણ નેટવર્ક જે રહ્યું એ અમે નવું કરી નાખ્યું છે. અંદરના નેટવર્કમાં જે નાના મોટા પ્રોબ્લેમ જે રહ્યા એ આવતા દિવસોમાં વોટરવર્ક્સ વિભાગને સાથે રાખીને એમાં કંઈ જે કંઈ ફેરફાર કરી એ કરીને એમનું સમસ્યાનું સમાધાન થઈ જશે એવી હું બાહેધરી આપું. 1000થી વધુ ત્યાં લોકોની વસ્તી છે, 20 દિવસથી સમસ્યા છે, પ્રાઇવેટ ટાંકાથી પાણી પીવા અત્યારે મંગાવી રહ્યા છે, રોડવી રહ્યા છે. અજય બુદેલિયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, ભાવનગર.